એનો આજે ચોથો દિવસ અને ચોથા દિવસનું આ સવારનું સેશન. આગળ આવી જજો. તે કે છે આધ્યાત્મ વિજ્ઞાનનું મહાપર્વ, એનો આજે આ ચોથો દિવસ. અને આ ચોથા દિવસની અંદર જે સવારનું સુપ્રભાત આપણા બધા માટે, અને એ સવારનો જે દિવસ, એ સવારના દિવસની અંદર આ કળિયુગની અંદર, ભરત ક્ષેત્રની અંદર, ભારત દેશની અંદર, અમદાવાદની અંદર આ સ્થાનમાં આપણે બધા ભેગા થયા અને વિતરાગ પરમાત્માને, વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી ભગવાનને આપણે બધા એક પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, કદાચ અમે આ કાળની અંદર મનથી, વચનથી, કાયાથી સામર્થ્ય કદાચ નહીં લાયા હોય આપને સમજવાનું, આપને અનુભવવાનું, આપની દ્રષ્ટિ એ અમારી દ્રષ્ટિ બને એ સામર્થ્ય કદાચ નથી લાયા ભગવાન, પણ કમસે કમ અમે તને સમજી શકીએ, ઓળખી શકીએ, તારું સાનિધ્ય પ્રાપ્ત કરી શકીએ, અને તમે જે અનુભવ્યું એ અમે અનુભવી શકીએ એવા કમસે કમ ભાવ કરવાની તો શક્તિ આપો. શું કીધું? ક્રિયા ભલે ના કરી શકીએ કારણ કે પરિણામ સ્વરૂપ છે ભગવાન, પણ કમસે કમ ભાવ કરવાની તો શક્તિ આપો. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કે તમે ભાવ ભગવાન કરી શકીએ એવી તમને શક્તિ આપો. હે અંતર્યામી પરમાત્મા, તમે ને અમે જુદા નથી. શું કીધું? તમે ને અમે જુદા નથી, અજ્ઞાનતા કરીને અમે જુદા પડ્યા છે. શું કીધું? ભગવાન કહે છે હું તમારાથી ક્યારેય જુદો થઈ શકું એમ જ નથી. હું તમારાથી જુદું થઈ જઉં તો તમારું અસ્તિત્વ રહેતું જ નથી. ના સમજાયું? માટે હું તમારાથી જુદો, તમે મારાથી જુદા પડ્યા છો. હું હોવા છતાં તો ભૂલ કોની સાહેબ? ભગવાન કહે છે હું તમારા જ જુદો પડી જઉં તો તમારું અસ્તિત્વ જ ના હોય. હોય શકે? આત્મા નીકળી જાય તો અસ્તિત્વ હોય? એટલે ભગવાન કહે છે હું તો જુદો પડતો નથી, તમે મારાથી જુદા પડી ગયા છો અને તમારે મારામાં પાછું સમાવવાનું છે, બીજામાં નહીં મારામાં સમાવવાનું છે. અને હું તો વેલકમ કરવા તૈયાર છું કે છે. શું કે છે? ભગવાન કેવી રીતે આપણને ના સ્વીકારે સાહેબ? કેવી રીતે ના સ્વીકારે? ભગવાનનું જે સ્વરૂપ છે એ કેવું છે? બધાને સમાઈ શકે. શું કીધું? અનાદિકાળથી આઠ આટલા અવતારો આવ્યા, દેવલોક, નરકલોક, પશુલોક, મનુષ્યલોક, આ ચારેય ગતિમાં આપણે ફર્યા કર્યા હોઈશું. કેટલીય વાર ફર્યા હોઈશું, કોઈ દિવસ અંદર રહેલા ભગવાને ફરિયાદ કરી છે કે તું તો ભટકે છે મને શા માટે ભટકાવે છે? ફરિયાદ કરી થાય? એ બધા સંજોગોને સમાઈ શકે છે ફરિયાદ વગર. અને ભગવાન આપણને એ જ કહે છે કે હે જીવ, જો તારે ને મારે એક થવું હોય તો આ મન વચન કાયના બધા સંજોગો જેમ મેં સ્વીકાર્યા હતા એમ તું સ્વીકાર, બસ ફરિયાદ વગર. કેવા સ્વીકારવાના? મેં જેમ આટલા અવતારો તને ફરિયાદ વગર સ્વીકાર્યા છે એવું તું એક અવતાર પણ જો સ્વીકારીશ ને તો તારું કામ થઈ જશે. એક જ અવતાર જે બને એનો સ્વીકાર કરો. શું કીધું? મન વચન કાયાના લેવલે જે કઈ પણ બને, જેની પણ સાથે, જે પણ પ્રકારનું હોય એનો શું કરવાનો? સ્વીકાર. વિતરાગ ભાવે, નિષ્પક્ષ ભાવે, રાગ દ્વેષ વગર સંભાવ રાખીને સ્વીકાર કરવાનો. તો ભગવાન કહે છે મારા ને તારા વચ્ચે અંતર રહેવાનું નથી. એટલે આપણાથી ભગવાન છૂટા થઈ શકે એમ છે જ નહીં, આપણે ભગવાનથી છૂટા થઈ ગયા છે. અને ભગવાનનું કહેવું એક જ છે ભાઈ, કે જે મેં ત્યાગ્યું છે એ તું માગે છે. ના સમજાય? મેં જે ત્યાગ્યું એ તે માગ્યું. મને સમજાઈ ગયું કે આ બધી વસ્તુઓમાં સુખ
આ પાંચે ઇન્દ્રિયોથી જે અનુભવાય છે એમાં સુખ નથી, એવું મને સમજાઈ ગયું, અનુભવમાં આવી ગયું, એટલે એનાથી હું મુક્ત થઈ ગયો. ત્યાગ એટલે આપણી ભાષામાં, ભગવાનને તો ત્યાગ હોય જ નહીં, પણ આપણી આપણી વ્યવહાર ભાષામાં આસાનીથી સમજાય એટલા માટે કે ભગવાન કે છે મેં ત્યાગ્યું એ બધું તે સ્વીકાર્યું. પણ ભગવાન જે મેં માગ્યું છે એ તો સુખ માટે માગ્યું. શેના માટે માગ્યું? ત્યારે ભગવાન કે છે કે હે જીવ, તે સુખ માટે માગ્યું છે એ વાત સાચી છે, પણ એમાં સુખ નથી એ પણ વાત સાચી છે. શું કીધું? તે સુખ માટે માગ્યું એ વાત સાચી, પણ એમાં સુખ નથી એ પણ. જો એમાં સુખ હોત તો અમે ત્યાગ્યું ના હોત તો ત્યાગે કોઈ. એટલે ગઈકાલે જે અમુક પ્રકારના સત્સંગો જે ઝીણા કાઉન્ટર પેશન્ટ રૂપ થતા હતા એનો સાર જ આ હતો, એનો સાર આ હતો કે ભગવાન, કારણ કે અમારી બિલીફો જ્યાં સુધી આ મન વચન કાયાની કોઈ પણ અવસ્થામાં સુખ માને છે અથવા એના દ્વારા સુખ મળશે એવી બિલીફ છે, ત્યાં સુધી આપણી સ્વભાવ દશા સ્વરૂપ દશા ખુલ્લી થશે. કઈ કરવાનું અને મોક્ષ આ બંને વિરોધાભાસ છે. શું છે? કઈ કરવું અને મોક્ષ આ બંને કેવું છે? મુક્તિના માર્ગ કરવાનું ના હોય, જાણવાનું હોય. અને જાણીએ એટલે આપણને ખ્યાલ આવે કે મારું હિત આમાં છે કે. અત્યાર સુધી આ જગતને જાણ્યું આપણે, પણ મોહને વશ જાણ્યું. કેવું જાણ્યું? મોહને વશ. મતલબ આ જગતમાં સુખ છે એ દ્રષ્ટિથી જાણ્યું. સમજાય છે? હવે ક્યાં છે એ આપણે ખોલીએ છે. શું છે? પહેલા નક્કી કર્યું કે આ જગતમાં સુખ તો છે, સાધનો સત્તા સંપત્તિ સંબંધોમાં સુખ ખોળવા અનાદિકાળથી પ્રયત્ન કરીએ છીએ, પણ પહેલા સ્વીકાર્યું છે કે છે તો જ ખોલીએ ને આપણે. આપણને ખબર હોય કે નથી તો ખોલીએ પછી. હવે જ્ઞાની કહે છે તું જે સુખ ખોળે છે એ સુખનો અંશ આ જગતની અંદર પાંચ ઇન્દ્રિયોથી અનુભવાય છે, એમાં કોઈ જગ્યાએ છે જ નહીં. ટૂંકમાં પદાર્થ અવસ્થા કે સંબંધો કે સાધનમાં સુખ આપવાનો સ્વભાવ નથી. એટલે ખોળવાનો કે પ્રાપ્ત કરવાનો પ્રશ્ન આવતો. હવે આપણને લાઈન ઓફ ડિમાર્કેશન મળી ગઈ કે જ્યાં સુખ ખોળતા હતા ત્યાં સુખ છે, માત્ર કર્મના હિસાબો છે, જે હિસાબો બે પ્રકારના છે, સાતા અને અસાતા, સાતા વિજનીય અને અસાતા વિજનીય. એ હિસાબ છે એ સુખ નથી. અને હવે સમજાવ્યું આપણને કે સુખ અંદર છે પણ બહાર, અને અંદર એટલે શરીરમાં નહીં, અંદર એટલે મારી મારા મારા સ્વરૂપમાં મારા સ્વભાવમાં જ સુખ છે. અંદર એટલે શરીરની અંદર નહીં, આત્માની અંદર, મારી અંદર એટલે મારા આત્માની અંદર સ્વભાવ રૂપે છે. કેવું રૂપે છે? જેનો સ્વભાવ જ સુખ હોય, જેનો સ્વભાવ જ અનંત સુખ હોય, એ જો આપણે અનુભવવું હોય એના માટે પાપ પુણ્ય કે કોઈ પણ ધર્મની શુભ અશુભ ક્રિયાની જરૂર, કારણ કે છે, ના હોય અને બનાવવાનું હોય તો મહેનત હોય. આ તો છે અને છે એને આપણે અનુભવવું છે. તો જ્ઞાની પુરુષ કહે છે એને અનુભવવા માટે માત્ર દ્રષ્ટિ જોઈએ, નથી અને મેળવવું હોય એના માટે પાપ પુણ્ય જોઈએ. શું કીધું? નથી અને મેળવવું છે. પૈસામાં સુખ નથી, પણ હું માનું છું કે પૈસામાં સુખ છે અને મેળવવું છે તો પુણ્ય જોઈએ. શું કીધું? કારણ કે નથી અને મેળવવું છે માટે પુણ્ય જોઈએ તો મળે. તમારી ચોઈસની વસ્તુ ક્યારે મળે? તમારું પુણ્ય હોય તો. અને ચોઈસની વસ્તુ કેમ ના મળે? તમારો પાપનો ઉદય. પણ જ્ઞાની કહે છે
કે તારી ચોઈસ છે કે નહીં, પણ આ જગતમાં કોઈ જગ્યાએ સુખ છે. ત્યારે જ્ઞાની કહે છે કે હે જીવ, અનાદિ કાળથી તું જ્યાં સુખ માને છે ત્યાં સુખ છે નહીં, અને જ્યાં સુખ છે ત્યાં તારી દ્રષ્ટિ નથી. જ્યાં તારી દ્રષ્ટિ અત્યાર સુધી સુખ માટે પડી ત્યાં સુખ છે નહીં, અને જ્યાં સુખ છે ત્યાં તારી દ્રષ્ટિ. હવે જ્ઞાની પુરુષે આપણને દ્રષ્ટિ આપી, શું કર્યું? હવે આપણું કામ શું છે કે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો. શું છે? કેટલાકને એવા વિકલ્પો આવે કે પ્રભુ સુખ વાળી દ્રષ્ટિ અમને પ્રાપ્ત થઈ કે સુખ અંદર છે સુખ બહાર નથી, એવું જ્ઞાન એવી દ્રષ્ટિ અમને પ્રાપ્ત થઈ હજુ સુખનો અનુભવ કેમ થતો નથી? શું કીધું? તારે ભગવાન કે છે હજુ તારું માન્યતા વાળું સુખ છે ને એની સરખામણી તું સ્વાભાવિક સુખ સાથે કરે છે. ના સમજાયું? ના સમજાયું ને? યોગી આખો બ્રહ્માંડ ને ભૂલીને આંખો બંધ કરીને એક નાની પોતરી પહેરીને બેઠો હોય એની પાસે કોઈ રાજ રચેલું નથી, કોઈ સંપત્તિ સાધન નોકર ચાકર માલિકીની એક પણ વસ્તુ નથી એને, પણ એ જે સમાધિની અનુભૂતિ કરે એ સુખની અનુભૂતિ કરે એ કોઈ પણ દુનિયાના સાધનમાંથી પ્રાપ્ત થાય ખરી? એને જે મુક્તતાની અનુભૂતિ થાય, એને જે નિરાકુરતાની જે લેવલની થાય એ દુનિયાના કોઈ પણ સાધનથી થાય. માટે જ્ઞાની કહે છે કે તું પહેલા સાચા સુખને ઓળખતા કે સમજતા શીખ, જેથી તારી સરખામણી ખોટી ના થાય. તું એમ કે આ આઈસ્ક્રીમ જેવું, આઈસ્ક્રીમ ખાવાથી સુખ મળે છે ને એવું સુખ આત્મામાંથી મળવું જોઈએ, આ લક્ષ્મીમાંથી જેવું મળે છે ને એવું મળવું જોઈએ, તો એવું સુખ એમાં નથી. તારી સરખામણી ખોટી છે. શું છે? સુખ તો સ્વભાવ છે, પણ તું આના જેવું મેળવવા માંગે તો એ ના મળે. અવસ્થાના સુખો વિનાશી છે. કેવા છે? અને સ્વાભાવિક સુખ એ સાતત્ય વાળું છે. કેવું છે? એટલે જેટલા પણ જ્ઞાનીઓ થયા, જેટલા પણ તીર્થંકરો થયા, એ બધાએ યોગ્ય સમયે ઉદયકાળને આધીન સંસારથી નીકળી પડ્યા હતા, કશું જ પણ લીધા વગર. ખ્યાલ આવ્યો? કપડાં પણ નતા પહેર્યા એ લોકોએ, અને ચાલી નીકળ્યા જંગલોમાં ગયા. પછી ક્યાં ગયા? શહેરોમાં નહીં, પબ્લિકમાં નહીં, જંગલોમાં ગયા. કેમ? કારણ કે આ જગતની એક પણ વસ્તુ મને ખપતી નથી, મારે સનાતન સુખ મેળવવું છે. પણ ભગવાન, આ શરીર છે ત્યાં સુધી આહાર પાણી નહીં જોઈએ? શું કહે છે? આહાર પાણી નહીં જોઈએ? ત્યારે ભગવાન કહે છે કે હે જીવ, જમીનની અંદર રહેલા 10 ફૂટની અંદર રહેલો નાનો જીવ પણ ક્યારે આહાર પાણીથી વંચિત રહેતો નથી. આ કુદરતનું આયોજન છે. શું કહે છે? એનું આયોજન નથી, સરકારનું આયોજન નથી, સંસ્થાઓનું આયોજન, કુદરતનું આયોજન છે કે 10 ફૂટ નીચે રહેલો જીવને પણ હવા પાણીને ખોરાક તો મનુષ્યને નહીં મળે, નહીં મળે. માટે એ મેળવવા માટે મારે મહેનત કરવી પડે છે, એ ભ્રાંતિ છે. શું છે? જેને મોક્ષે જવું છે એના માટેની વાત છે, જેનું વ્યવહાર જીવન છે એના માટે બરાબર છે, પણ જેને મોક્ષે જવું છે એને આની ફિકર કરવાની જરૂર. આહાર પાણી મળી જ રહે એવા સંજોગો મળી જ રહે, જેને નેસેસિટી કહેવાય. શું કહેવાય? એમાં ચોઈસ કે સિલેક્શન હોતું. જૈન સાધુ કે સંન્યાસી કોઈ પણ ઘરના વાણિયામ ઉભા રાખીને ભિક્ષાન દે કે ધર્મલાભ કે, એટલે કોઈ કઈ પણ વસ્તુ આપે જ. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે, છે કે નહીં? અને ભાવથી આપે ભાડ્યા. શું કીધું? કારણ કે ભિખારી નથી. શું કીધું? ત્યાગી છે, એ ભોગી નથી. એટલે આપવાનો ભાવ થાય પાછો. શું થાય? ભલે જે હોય તે,
घर में रोटलो मरचू हो तो रोटलो मरचू आपे, पण भाव थी आपे शु आपे। એટલે આ આપણી સંસ્કૃતિમાં વળાયેલું છે, વર્લ્ડની અંદર કોઈ જગ્યાએ આ સંસ્કૃતિ નથી। અને ત્યારે જ આ હિન્દુસ્તાનને રત્નોની ખાણ કહેવામાં આવે છે। શું છે? કેમ કે આ બધી વસ્તુ આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયેલી છે। એ વસ્તુ પશ્ચિમમાં ના હોય, પશ્ચિમમાં ફાઈવ સ્ટાર હોટલમાં તમને લઈ જાય, શું કીધું, હા, ખાવા પીવા માટે કે રહેવા માટે। પણ આવી રીતે એક યાચક એટલે કે અહંકારને ઓગાળવાનો, શું કરવાનો, પોતે જ્ઞાન દશામાં ખૂબ ઉપર વધેલા હોય અને પછી જ્યારે ભૂખની સંજ્ઞા આહાર સંજ્ઞા અંદર ઉત્પન્ન થાય ત્યારે કોઈના ઝેર ઉભા રહે ત્યારે અહંકાર એનો ઓગળી ગયેલો હોય। શું છે, સમજાય છે? નહીતર એ માગી શકે, એ પ્રકૃતિમાં એવો ઉદય આવે જ નહીં અહંકાર હોય તો। જ્ઞાન અને અહંકાર બે સાથે હોય, શું હોય, જ્ઞાન અને અહંકાર બે સાથે હોય એટલે એનું પતન નક્કી। અહંકાર ઓગળવો જોઈએ, સરળ થવો જોઈએ, સહજ થવો જોઈએ, કેવો થઈ ગયો જોઈએ, વાળો તેમ વળો, વાળો તેમ વળે એવો હોવો જોઈએ। એની અંદર ચોઈસ કે ડિમાન્ડ ના હોય, નેસેસિટી હોય, શું છે, તારે એનું જીવન ઉત્તમ થાય, એમને ના થાય। પણ પોતાને પોતાના ઉપર જ વિશ્વાસ ના હોય, પોતાને કુદરત ઉપર જ વિશ્વાસ ના હોય, શું કીધું, ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે આને હજુ ભીખ અથવા ભય છે કે મારું કાલે શું થશે। એ પોતાના જ જ્ઞાનની કમી છે, પોતાની જ સમજણની કમી છે। મુક્ત પુરુષોને જ્યારે સંસારમાંથી મુક્ત થઈને ચાલ્યા જતા હોય ત્યારે એને આવો ભીખ અને ભય હોતા નથી, કારણ કે અવિનાશી એવું જ્ઞાન તત્વ પ્રાપ્ત કરવાનું છે, એના માટે નીકળી પડ્યો છે। પછી આ બધી વસ્તુઓ ગૌણ છે, શું છે, આનો વિચાર કરે તો ક્યારે પેલું પ્રાપ્ત કરી શકે નહીં, ક્યારે પ્રાપ્ત ના કરી શકે। માટે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ તમે સહેજ પણ ભયભીત ના થશો આ જ્ઞાન માર્ગે આગળ વધતી વખતે, સંજોગો તો આવા ના, બધા સમર્થ પુરુષોને અપ્સ એન્ડ ડાઉન્સ ગમતા કે ના ગમતા સંજોગો આવેલા જ છે, સમજાય છે ને, આ બધાને આવેલા છે। સંજોગોથી ડરવાની જરૂર નથી, સંજોગો પોતે સ્વભાવથી જ વિનાશી છે, કેવા છે, અને જે સુખ અને દુઃખ આવવાનું છે એ પાછું શક્તિ લઈને આવવાનું છે, શું છે, સંયોગો શક્તિ લઈને આવે છે। એટલે આપણે વિચારવાની જરૂર નથી કે આવું થશે તો શું થશે, એવું વિચારવાની જરૂર, આવું અદ્ભુત જ્ઞાન એ જ્ઞાની પુરુષ પોતે જાતે અનુભવે અને તમને શેર કરે, શું કહે, માટે નિશ્ચિંત થાઓ। શું કીધું, આ જગતના અંદર કોઈ પણ જીવ પતિ પત્ની ઉપર અને પત્ની પતિ ઉપર, મા બાપ બાળકો ઉપર અને બાળક મા બાપ ઉપર, વ્યક્તિઓ લક્ષ્મી ઉપર, વ્યક્તિઓ સાધનો ઉપર, વ્યક્તિઓ સંબંધો ઉપર, વ્યક્તિઓ સત્તા ઉપર ક્યારે અવલંબિત કાયમ માટે થઈ શકે, આજે નહીં તો કાલે અવસ્થા બદલાય જ, આધાર ખસી જાય, શું થાય, એક જ આધાર એવો છે, નિશ્ચય નિર્ણયથી કેવળ એ છેલ્લા શ્વાસ સુધી ખસતો, અને એનો આધાર જો આપણને પ્રાપ્ત થઈ ગયો, આ જગતમાં કોઈ આધારની જરૂર નથી, ખાલી હિસાબ છે, શું છે, આધાર નહીં પણ શું છે, હિસાબ છે। હિસાબનો મતલબ આપણે ડિપેન્ડન્ટ નથી, પણ જેવો હિસાબ છે કુદરત સંજોગો ભેગા કરશે, આપણે એમાં ફક્ત સમભાવ રાખવાનો છે, બીજું કશું કરવાનું નથી। જે કરવાનું છે એ તો મન વચન કાયા દ્વારા કુદરત કરાવડાવશે, શું કીધું, આપણે કરવાનું નથી, કરાવડાવશે કુદરત। એટલે આવું અદ્ભુત જ્ઞાન જે આપણને બધાને પ્રાપ્ત થયું છે એમાં આપણે બધા કેમ
આપણા અનુભવ જ્ઞાનમાં વર્ધમાન થઈએ, આપણી અંદરની સ્થિરતા પાકી થાય. શું થાય? અંદરની સ્થિરતા પાકી થવી જોઈએ. બહાર ભલે પ્રકૃતિ અસ્થિર હોય સંજોગોને આધીન, અંદરની સ્થિરતા ધીમે ધીમે પાકી થઈને સ્ટ્રોંગ થવી જોઈએ કે કોઈ આપણને આપણા સૈદ્ધાંતિક જ્ઞાન જે આપણે પ્રાપ્ત કર્યું છે, જે આપણે સ્વીકાર્યું છે, એમાંથી આપણને કોઈ ચલિત ના કરે એટલી મજબૂતાઈ આપણામાં હોવી જોઈએ. જગતમાં બધે જઈએ આપણે, ગમે ત્યાં જોવામાં વાંધો નથી, પણ જ્ઞાની કે જે આવું સિદ્ધાંતિક જ્ઞાન મળ્યા પછી તને ચલિત કેમ થઈ જાય છે? તું કઈ લાલચ, કઈ ભીખ, કયો સ્વાર્થ? સમજાય છે? મારી વાત સમજાય છે? શું લાલચ છે કે છે કે તને ખેંચી જાય છે? સંજોગ ભલે તારો છે જવાનું, એ ઉદય કર્મ છે, એમાં પણ ના કહેતા. પણ હવે તારે પ્રાપ્ત શું કરવું છે? ત્યાંથી જે પ્રાપ્ત થયું છે એ તો તું અનુભવ ને, ત્યાં પણ જા તું, પણ અનુભવ શું કર જે પ્રાપ્ત થયું છે તેનો. હવે નવો અનુભવ કરવાનો, એ જ અનુભવને તું ગાઢ કરતો જા, ગમે ત્યાં જઈએ આપણે. સમજાય છે? એ ઉદય કર્મ છે. જેમ નોકરી જઈએ, ધંધામાં જઈએ, વ્યવહારમાં જઈએ, એમ ગમે ત્યાં જવાનો સંજોગ આવે. પણ આપણું સનાતન સિદ્ધાંતનું જ્ઞાન આપણી દ્રષ્ટિમાંથી ક્યારેય ચલાયમાન થવું જોઈએ નહીં. આ જ્ઞાન તમને નિરાલંબ બનાવશે. શું બનાવશે? અને આ ખસી જશે તો તમે હેન્ડીકેપ થઈ જશો. શું થઈ જશો? હેન્ડીકેપ. સ્વભાવ છે આ ધર્મોનો, સ્વભાવ છે માણસને પેલા હેન્ડીકેપ કરે એટલે કે આધારિત કરે. શું કરે? અને આધારિત કર્યા પછી એને ભય બતાવે એટલે બહાર જઈ શકે નહીં. પેલો આધારિત કરે કે અહીંયા વગર ચાલશે નહીં, અને પછી જો જવા જાય તો શું કરે? ભય બતાવે. ખ્યાલ આવ્યો? એટલે પછી સામાન્ય માણસ શું કરે? લાચાર થઈ જાય. ત્યારે જ્ઞાની કે છે, ના, જે જ્ઞાનથી નિર્ભયતા ઉત્પન્ન થાય, જે જ્ઞાનથી નિર્ભયતા ઉત્પન્ન થાય, નિસંકતા ઉત્પન્ન થાય, નિર્વિચાર દશા ઉત્પન્ન થાય, તે જ્ઞાન સાચું, જે પ્રગતિને બાધક ના હોય. શેને બાધક ના હોય? બાહ્ય સંજોગો અપ્સ એન્ડ ડાઉન્સ કરાવે, પણ પોતાની સમજણની દ્રષ્ટિને ક્યારે બાધક ના હોય. એ જ્ઞાન સંજોગોમાં વર્ધમાન જ થયા કરતું હોય. શું થતું હોય? અને એ સનાતન સત્ય, સનાતન સિદ્ધાંતો પ્રત્યેક સમય તમને અનુભવમાં આયા જ કરે. ખાલી જાગૃતિની જરૂર છે. શેની જરૂર છે? જેમ જેમ જાગૃતિનો ઉપયોગ થતો જશે એમ પ્રાપ્ત થયેલું આ જ જ્ઞાન પાકું થતું જશે, એક દિવસ ગાઢ થઈ જશે. શું થઈ જશે? અને પછી સહજ થઈ જશે, પછી ઉપયોગ મૂકવો નહીં પડે, ઉપયોગ રહેશે. ઉપયોગ મૂકવો નહીં પડે, રહેશે. આ પ્રક્રિયા છે. શું છે? ભય અને જ્ઞાન બે વસ્તુ સાથે ના હોય, ભીખ અને જ્ઞાન બે વસ્તુ સાથે ના હોય, રહી જ ના શકે. સમજાય છે? એટલે આ જગતની અંદર જીવોએ તમામ પ્રકારના બોજા અને બંધનોમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો સંજોગોમાં સનાતન જ્ઞાનનો ઉપયોગ કરવો. શું કરવાનો? એ જ્ઞાન પોતે છૂટું પાડે, સંજોગોને બદલે નહીં, છૂટું પાડે. તમારી શક્તિ શું છે? પ્રકૃતિની શક્તિ શું છે? તમે કેટલા સ્વતંત્ર છો અને પ્રકૃતિ કેટલી પરાધીન છે? આ બંને વસ્તુ એટ અ ટાઈમ તમને રિયલાઇઝ થાય. અને બંધનવાળા ભાગની અંદર તમે બંધન જાણતા હોવાથી તન્મયાકાર થાવ નહીં. પણ ના જાણો તો ભયથી કે તો ભીખથી તન્મયાકાર થઈ જઈએ. સમજાય છે? એટલે લોકોએ ધર્મમાં એવું કીધું કે ભય વિના પ્રીત ન હોય. શું કે છે? ભય વગર પ્રીત ના હોય એવું શાસ્ત્રોમાં કવિઓએ લખેલું છે. તો સાહેબ, ભય વગર પ્રીત ના હોય
तो पछी भय जरूरी छे ने। मैं कहूं भय जरूरी छे पण क्या सुधी? तो कहते ज्यां सुधी एक थी बार धोरण होय धर्म ना त्यां सुधी। शु कीधु? तमारी ज्यां सुधी विचारवानी स्वतंत्रता खुल्ली थई नथी त्यां सुधी भय वालो धर्म होय ने तो तमे पाप करता डरो। शु कीधु? खोटू करता डरो। એટલે ત્યાં સુધી ભયવાળા ધર્મની જરૂર છે જ્યાં ભગવાન મૂર્તિ રૂપે ભગવાનને માનો છો, વ્યક્તિ રૂપે ભગવાનને માનો છો, આકાર રૂપે ભગવાનને માનો છો, નામ રૂપે ભગવાનને માનો છો ત્યાં સુધી આ જરૂર છે। પણ જ્યારે ભગવાનનું સ્વરૂપ સાચું પોતાને ઓળખાઈ ગયું છે, પોતાને સમજાઈ ગયું છે ને એ પોતાનાથી જુદું છે જ નહીં, પછી ભય કે ભીખની જરૂર નથી। સમજાય છે? મને કોઈ લઈ જશે? દાદા ભગવાન કહેતા હતા કે મને સાધુ સંત મળ્યા અને મેં એમની સેવા કરી અને સેવા કર્યા પછી મને જતી વખતે આશીર્વાદ આપ્યા કે ભગવાન તને મોક્ષે લઈ જશે। શું કીધું? દાદા કે મારે એવો મોક્ષ ના જોઈએ, એ મને લઈ જાય પછી ઓળખાણ વાળા ખાઈ દે આપણને પાછો। મોક્ષ તો સ્વતંત્ર હોવો જોઈએ। કેવો હોવો જોઈએ? કોઈ લઈ જાય તો પછી હેન્ડીકેપ થયું ને, એની ઈચ્છા હોય ત્યારે લઈ જાય, એની ઈચ્છા હોય ત્યારે પાછા લઈ દે, એ આપણને મોકલે એટલે પાવર તો એનો જ થયો કહેવાય ને। ના, એવો મોક્ષ જોઈએ નહીં, મોક્ષ મારા અનુભવનો હોવો જોઈએ, મારી સ્વતંત્રતા મને ખ્યાલ આવવી જોઈએ અને એ સ્વતંત્રતાની પ્રક્રિયા બંધનવાળી અવસ્થામાં જ મેં અનુભવેલી હોવી જોઈએ, તો મને ખ્યાલ આવે કે પરતંત્ર ભાગ કયો છે અને સ્વતંત્ર ભાગ કયો છે। આ બંને પેરેલલ ચાલતું હોય ત્યારે ખબર પડે, એને ટેસ્ટેડ કહેવાય। શું કહેવાય? શું કહેવાય? ટેસ્ટેડ જ્ઞાન કહેવાય। રેડીમેડ આપણને આપી દે એ ટેસ્ટેડ કહેવાય નહીં, અને ટેસ્ટેડ ના હોવાથી આપણે આપણી એક્ઝામમાં શું થઈએ? પછી ફેલ જઈએ। એમને તો આપી દીધું પણ ટેસ્ટેડ ના હોવાથી પાસ થતા નથી। એટલે શબ્દ જ્ઞાનથી લઈને ફર્યા કરીએ એમાં નિવેડો આવે તારે જ્ઞાની પુરુષને કેવું પડ્યું? ભાઈ અમે આપીએ તે જ્ઞાન નથી। શું કીધું? તમને અનુભવમાં આવે તે જ્ઞાન। શું કીધું? અમે આપીએ તે જ્ઞાન નહીં, તમને ત્યારે મહાત્માએ પ્રશ્ન પૂછ્યો કે દાદા તમે આપો છો એ જ્ઞાન ના કહેવાય? દાદા કે અમારું જ્ઞાન તમારું નહીં, અમારા માટે જ્ઞાન ખરું પણ તમારા માટે નહીં, તમારા માટે ક્યારે? તમને કેવી સ્પષ્ટ વાત કરી, કરી કે ના કરી? હવે આપણે માની બેસીએ કે એમને આપેલું જ્ઞાન તો શું થાય? એમને જ્ઞાનની દ્રષ્ટિ આપી। શું આપ્યું? જ્ઞાન નહીં, જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ એક્સપિરિયન્સ છે, જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ નોલેજ કોઈ કાળમાં નહોતું। આધ્યાત્મની વાત કરું છું, ભૌતિક બાબતમાં નોલેજ બરાબર છે, આધ્યાત્મિક બાબતમાં નોલેજ નહોતું, અનુભવ હતો। એટલે કીધું કે શાસ્ત્રો વાંચો, ગમે તે વાંચો, ગમે તે સાંભળો, અંતે રિયલાઇઝ થવું જોઈએ અને અનુભવ થાય તો જ્ઞાન કહેવાતું હતું। આજે તીર્થંકરો અને જ્ઞાનીઓ પણ સાધના કરે છે આત્મા માટે, શેના માટે કરે છે? હું શુદ્ધાત્મા છું તો ખબર પડી ગઈ, પછી સાધનાની જરૂર ક્યાં છે? ના, અનુભવ બાકી રહ્યો। શું બાકી રહ્યું? દ્રષ્ટિ તો મળી પણ અનુભવ, અનુભવ માટે ઊભા છે, અનુભવ માટે સાધના કરે છે, શબ્દ જ્ઞાન માટે નહીં। એ તો છે, શ્રીમંત રાજચંદ્ર પણ શું કીધું? જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, પરમાત્માએ જે પદ જ્ઞાનમાં જોયું, જ્ઞાન એટલે કેવળ જ્ઞાનમાં, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, ભગવાન એને કહી શક્યા નહીં, વાણી દ્વારા વ્યક્ત કરી શક્યા નહીં, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, તે પરમ પદની પ્રાપ્તિનું મેં ધ્યાન કર્યું। પછી આગળ શું કહે છે? ગજા વગરના હાલ મનોરથ રૂપ જો, મારી કેપેસિટી બહારનું ધ્યાન થઈ ગયું। આગળ કહે છે, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાસું તેજ સ્વરૂપ જો। એટલે આવા સમર્થ જ્ઞાની પણ ભગવાનની કેપેસિટી વાળું ધ્યાન કરવા ગયા, ફેલ ગયા। એટલે એ ચમત્કાર નથી, એ કલ્પના નથી, એ હકીકત છે। પણ ક્યારે તમે એ લેવલે તમારી જે અજ્ઞાનતાને ડાયલ્યુટ કરી શકો, રિમૂવ કરી શકો,
ત્યાં સુધી તે અવસ્થા પ્રાપ્ત થતી જાણકારી હોવા છતાં અજ્ઞાન અને જ્ઞાન બે વસ્તુ એટ અ ટાઈમ સાથે રહી શકે નહીં. ખ્યાલ આવ્યો? હિસાબ અને જ્ઞાન બે સાથે રહે. શું કીધું? કર્મના હિસાબો અને કેવળ જ્ઞાન આ બે સાથે રહે, પણ અજ્ઞાન અને જ્ઞાન એ બંને સાથે રહે નહીં. એટલે તીર્થંકરો ને મનવચન કાય નો ભોગવટો હોય કેવળ જ્ઞાન પછી, પણ અજ્ઞાન ના હોય. એટલે અજ્ઞાન ને જ્ઞાન બે સાથે ના હોય, હિસાબ ને જ્ઞાન બે સાથે હોય. સમજાય છે? અને આપણે પુરુષાર્થ ની વ્યાખ્યા શું આપી? અનાદિકાળથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ને ભાગાકાર કરવો, એનું નામ આધ્યાત્મ માર્ગ નો પુરુષાર્થ. એમાં કઈ એચીવ કરવાનું જ નથી, માઇનસ જ કરવાનું છે. શું કરવાનું છે? કારણ કે અજ્ઞાન ને જ્ઞાન તરીકે સ્વીકાર્યું તું, હવે અજ્ઞાન ને અજ્ઞાન તરીકે સ્વીકારવાનું છે. સમજાય છે? આત્મામાં તો જ્ઞાન છે, એને જ્ઞાની બનાવવાનો નથી. તમારા જ્ઞાનની, તમારા અનુભવની, તમારા પુરુષાર્થની આત્માને જરૂર નથી. આ બધું જ પુરુષાર્થ અનુભવ, આ બધું જ અજ્ઞાનને ભાગાકાર કરવા માટે છે, આત્મા માટે નહીં. આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, ગોળ ગોળ ના હોવું જોઈએ, નહીતર મહેનત બધી ઊંધી થાય અને ફળ પણ યોગ્ય મળે. મહેનત કરો અને ફળ ના મળે. સમજાય છે? જ્ઞાનીઓએ એમને નથી કહ્યું કે મોક્ષનો માર્ગ સહજ છે, સરળ છે અને સુગમ છે, એમને નથી કહ્યું, અનુભવ પ્રમાણથી કહ્યું છે. એ પોતે કહે છે કે ખરેખર અઘરો છે જ નહીં, જ્યાં સુધી યથાર્થ સમજણ નથી ત્યાં સુધી તો અઘરો છે જ, પણ સમજણ પછી સરળ છે. અને માટે યથાર્થ સમજણ કે દ્રષ્ટિની જરૂર, અને એ દ્રષ્ટિ કે સમજણ ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે જે આ દશાને પ્રાપ્ત કરીને બેઠા હોય અને બીજાને આપવાનું સામર્થ્ય ધરાવતા હોય એવા વ્યક્તિ પાસેથી જ આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકે. બીજો કોઈ રસ્તો, ચોપડી ગમે એટલી વાંચો, પ્રવચન ગમે એટલા સાંભળો, તો બુદ્ધિ તમારી સમ્યક થાય થોડા સમય માટે, પણ દ્રષ્ટિ બદલાય. સમજાય છે? ક્રોધ કરવાથી આમ થાય, જૂઠ બોલવાથી આમ થાય, ખ્યાલ આવ્યો? ચોરી કરવાથી આમ થાય. આ બધી વાતો આપણે પ્રવચનમાં સાંભળીએ, શાસ્ત્રોમાં વાંચીએ, બધું કરતા હોય, કેટલી વખત સાંભળીએ, કેટલી વખત વાંચીએ, છતાં પણ આસાનીથી જૂઠું બોલી શકીએ, આસાનીથી ચોરી કરી શકીએ, આસાનીથી કપટ કરતા હોઈએ. આ બધું આસાની થતું હોય, કારણ કે જે સાંભળીએ છીએ, જે વાંચીએ છીએ, એની અંદર બળ છે નહીં, નોલેજ. શું કીધું? બોલનારમાં જ ના હોય તો સાંભળનારમાં ક્યારથી આવે? ખ્યાલ આવ્યો? નોલેજ છે, અને નોલેજને ટ્રાન્સફર કરે છે. શું કરે છે? પોતાનો ખુદનો પણ અનુભવ. તો પાવર ક્યાંથી હોય? અને પાવર ના હોય તો પોતાને જ કામ નથી કરતું, બીજાને કેવી રીતે કરે? સમજાય છે? એટલે અનુભવ મુખ્ય વસ્તુ.